વેલકમ ગાઈસ. આજના ટોપિકમાં આપણે ટેકનિકલની ડિસ્કશન નહીં કરતા, નોન ટેકનો એક અગત્યનો ટોપિક છે ભારતીય નાટ્યકલા, એના વિશે આજે આપણે ડિસ્કશન કરશું. બની શકે કે ત્યાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે, બરોબર? તો એના વિશે ડિટેલમાં જોઈએ, ઝડપથી જોવાનો પ્રયત્ન કરીએ. તો શરૂ કરીએ ભારતીય નાટ્યકલા. હું અહીંયા લખવા માંગીશ, ટોપિકનું નામ છે ભારતીય નાટ્યકલા. તો શરૂ કરીએ તો ભારતીય નાટ્યકલામાં મહત્વપૂર્ણ શું કે ભાઈ, સીતા બેંગરા એ ગુફા છે અને બીજી ગુફા છે જોગીમારા ગુફા. પેલી કઈ ગુફા છે? તો કે સીતા બેંગરા, અને બીજી ગુફા છે જોગીમારા. તો આ જે બે ગુફા છે એ ક્યાં આવેલી છે? તો કહેવાય કે એ છત્તીસગઢમાં આવેલી છે. આ બે ગુફાઓ છત્તીસગઢમાં આવેલી છે. અને એમાંથી શું આ ટોપિક સાથે એની શું કનેક્શન છે? તો કહેવાય કે એ ગુફાઓમાંથી મળેલ ખંડર વિશ્વની પ્રાચીનતમ રંગભૂમિના અવશેષો માનવામાં આવે છે. એ ગુફામાંથી ખંડેરો મળ્યા છે અને ત્યાંથી વિશ્વની પ્રાચીનતમ રંગભૂમિ. રંગભૂમિ એટલે શું? કોની સાથે સંબંધ થયો? નાટ્ય સાથે સંબંધ થયો. ત્યાંથી અવશેષો, એના અવશેષો રૂપે માનવામાં આવે છે, બરોબર? આ સીતા બેંગરા અને જોગીમારા ગુફા કે જે છત્તીસગઢમાં છે, પ્રાચીનતમ રંગભૂમિના અવશેષો માનવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ, નાટ્યશાસ્ત્ર એ બીજી સદીમાં લખાયેલું નાટ્યકલા પર પહેલો ગ્રંથ છે, બરોબર? હવે નાટ્યકલા પર જો કહેવાય કે પહેલો ગ્રંથ કોઈ આપણને પૂછે, બરોબર, પહેલો ગ્રંથ કે ભાઈ તમે નાટ્યકલા ઉપર કયો પહેલો ગ્રંથ છે, તો કહેવાય કે નાટ્યશાસ્ત્ર. નાટ્યશાસ્ત્ર એ નાટ્યકલા પર પહેલો ગ્રંથ છે. અને મહત્વનું એમ કે એમાં 10 પ્રકારના નાટકોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલા પ્રકારના? 10 પ્રકારના નાટકોનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલા માટે મહત્વનો. અને આ ગ્રંથ ઈસવીસન બીજી સદીમાં લખાયેલો છે, બરોબર? નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ. હવે આપણે જોઈએ કે ભાઈ, ભારતીય નાટકના બે મૂળ પ્રકાર છે, બરોબર? કેટલા પ્રકાર છે? ભારતીય નાટકના બે મૂળ પ્રકાર છે. હવે આ બે મૂળ પ્રકારમાં જે પહેલો પ્રકાર છે એ પહેલો પ્રકાર લોકધર્મી નાટકો, બરોબર? પહેલો પ્રકાર છે લોકધર્મી નાટકો, અને બીજો પ્રકાર છે એ નાટ્યધર્મી નાટકો, બરોબર છે? નાટ્યધર્મી નાટકો. તો આ બેમાં શું ડિફરન્સ શું છે? કે લોકધર્મી નાટકોમાં દૈનિક જીવનનું વાસ્તવિક ચિત્રણ હોય, દૈનિક, બરોબર, દૈનિક જીવનમાં જે ઘટનાઓ બનતી હોય એનું વાસ્તવિક વર્ણન લોકધર્મી નાટકોમાં, જ્યારે નાટ્યધર્મીમાં મહત્તમ આખ્યાનો વાળા પરંપરાગત નાટકો, આખ્યાનો આપણને ખબર હશે તો એની સાથે સંબંધિત છે. ત્યારબાદ એક મહત્વનો ક્વેશ્ચન અહીંથી પૂછી શકે કે ભાઈ, શાલિપુત્ર કર્ણમ, બરોબર, એ કઈ કલા સાથે, આ પુસ્તક કઈ કલા સાથે જોડાયેલું છે? એક ક્વેશ્ચન અહીંથી પૂછી શકે, શાલિપુત્ર કર્ણમ. શાલિપુત્ર કર્ણમ, બરોબર, આ પુસ્તક કઈ કલા સાથે સંકળાયેલ છે? ચિત્રકલા, નાટ્યકલા, સંગીત કલા, કઈ કલા? તો કહેવાય કે આ નાટ્યકલા સાથે સંકળાયેલો ગ્રંથ છે, બરોબર. આમાં નાટ્યકલાનું વર્ણન કરવામાં આવ્યું છે, બરોબર. અને આ ગ્રંથ કોણે લખેલો છે? શાલિપુત્ર કર્ણમ એ અશ્વઘોષે, બરોબર, કે જેણે બુદ્ધ ચરિત્ર લખ્યું હતું એણે જ આ શાલિપુત્ર કર્ણમ લખેલું છે. અને એમાં એણે પ્રથમ 9 અંકોનું સંસ્કૃત નાટકનું વર્ણન કરેલું છે, બરોબર છે? તો આપણે આપણા માટે અગત્યનું રહીએ, શાલિપુત્ર કર્ણમ અશ્વઘોષે લખેલું છે. ત્યારબાદ ભાસે પણ 13 નાટકો લખેલા છે. હવે એક મહત્વનું, શુદ્રકે, શુદ્રક. હવે એક ક્વેશ્ચન અહીંથી હંમેશા પૂછાતો હોય આપણને કે ભાઈ, મૃચ્છકટિકમ એ શુદ્રકની કૃતિ છે, બરોબર, કયું પુસ્તક છે? મૃચ્છકટિકમ એ કોની કૃતિ છે?
શુદ્રકની કૃતિ છે, બરોબર, શુદ્રકની કૃતિ છે, શુદ્રકે લખેલું છે. તો એમાં પણ એને નાટ્યકલ નાટકોનું જ વર્ણન કરેલું છે, પરંતુ વિરોધાભાસી નાટકો, બરોબર. પરંતુ એ નાટકો કેવા? વિરોધાભાસી નાટકોનું વર્ણન કરેલું છે. કોણે? તો કહેવાય કે મૃચ્છકટિકમમાં શુદ્રકે વિરોધાભાસી તત્વને સ્થાન આપ્યું છે નાટકમાં, બરોબર. ત્યારબાદ આગળ જોઈએ, સંસ્કૃત નાટકોકારોમાં કાલિદાસ સૌથી લોકપ્રિય છે, તમને ખબર જ હશે, બરોબર. સંસ્કૃત નાટકકારોમાં કોણ સૌથી લોકપ્રિય છે? કાલિદાસ. તો એક પ્રશ્ન થાય કે ભાઈ કાલિદાસ આટલા લોકપ્રિય છે, એ કોના કારણે લોકપ્રિય છે? કાલિદાસ લોકપ્રિય છે તો તેમની ત્રણ મહત્વની કૃતિ, પેલી છે માલ વિકાગ્નિ મિત્રમ, પેલી કૃતિનું અહીંયા નામ લખવા માંગીશ. પેલી કૃતિ છે માલ વિકાગ્નિ, ત્યારબાદ બીજી કૃતિ છે એમની વિક્રમો વર્ષ્યમ, વિક્રમો ઉર્વશ્યમ, એ કોની કૃતિ છે? કવિ કાલિદાસની. ત્યારબાદ અભિજ્ઞાન શાકુંતલમ, અભિજ્ઞાન શાકુંતલમ, બરોબર. આ મહાકવિ કાલિદાસની કૃતિ છે, એમના કારણે એ સંસ્કૃત નાટકોકારોમાં સૌથી લોકપ્રિય છે. ત્યારબાદ શાસ્ત્રીય સંસ્કૃત નાટકો, બરોબર. શાસ્ત્રીય સંસ્કૃત નાટકોની આપણે જે વાત કરીએ તો એ નાટકોમાં ભવભૂતિ સૌ પ્રથમ આવે છે, અને એમણે ઉત્તર રામચરિત્ર અને મહાવીર ચરિત્રની રચના કરેલી છે. ઉત્તર રામચરિત્ર અને મહાવીર ચરિત્રની રચના કોણે કરેલી છે? ભવભૂતિએ કરેલી છે. ઉત્તર રામચરિત્ર અને મહાવીર ચરિત્રની રચના ભવભૂતિએ કરેલી છે, આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ વિશાખા દત્તે મુદ્રા રાક્ષસની રચના કરેલી છે. ત્યારબાદ વિશાખા દત્તે શેની રચના કરેલી છે? મુદ્રા રાક્ષસની રચના કરેલી છે. તો મહત્વપૂર્ણ આને આપણે, તમને લાગતું હશે ડિસ્કશન શા માટે, તો આ એક શાસ્ત્રીય સંસ્કૃત નાટકો જ છે, બરોબર. શું છે? શાસ્ત્રીય સંસ્કૃત નાટકો છે, જે આ મુદ્રા રાક્ષસ છે એ પણ એક નાટક છે, પણ એની રચના કોણે કરેલી? વિશાખા દત્તે. ત્યારબાદ રત્નાવલી ની રચના તમને ખબર જ હશે હર્ષવર્ધને કરેલી છે. ત્યારબાદ હું કહું કે હર્ષવર્ધને શેની રચના કરેલી છે? રત્નાવલીની કરેલી છે. હવે આપણે આગળ જોઈએ કે શાસ્ત્રીય સંસ્કૃત પરંપરામાં નાટકોના 10 પ્રકાર છે. શાસ્ત્રીય સંસ્કૃત પરંપરામાં આપણે પૂછે કે ભાઈ નાટકોના કેટલા પ્રકાર છે, તો 10, પણ શેમાં? શાસ્ત્રીય સંસ્કૃત પરંપરામાં, બરોબર. આ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ હું કહું નાટ્યશાસ્ત્રને નાટક અને પ્રકરણ એમ બે રીતે વર્ગીકૃત કર્યું છે, બરોબર. એ પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ નાટ્યશાસ્ત્ર આવે, બરોબર, નાટ્યશાસ્ત્ર આવે તો એને એમાં ફક્ત નાટક નહીં, એમાં પ્રકરણનો પણ સમાવેશ થશે અને નાટકનો પણ સમાવેશ થશે. આ બે એણે વર્ગીકૃત કરેલું છે નાટ્યશાસ્ત્રને. અને એક મહત્વનો પ્રશ્ન કે કુથિયાટ્ટમ કાં તો કોડિયાટ્ટમ ભારતમાં નાટ્યકલાનો પ્રાચીનતમ રૂપ છે, બરોબર. પ્રાચીનતમ રૂપ આપણે કહીએ નાટ્યકલાનું ભારતમાં, ફરીથી હું બોલવા માંગીશ, ભારતમાં નાટ્યકલાનું પ્રાચીનતમ રૂપ કયું? તો કહેવાય કે કુથિયાટ્ટમ કાં તો કોડિયાટ્ટમ એ ભારતમાં નાટ્યકલાનું, નાટ્યશાસ્ત્રનું પ્રાચીનતમ રૂપ છે. કયું? કુથિયાટ્ટમ કાં તો કોડિયાટ્ટમ આ MCQમાં હોય તો આપણે આને યાદ રાખવાનું છે. ત્યારબાદ હવે આપણે જે જોવાના છે એ નો લોક નાટ્યકલા જોવાની છે, બરોબર. જેમ આપણે લોક ચિત્રકલા જોયેલું હતું, બરોબર, એવી લોક નૃત્યો પણ આપણે જોયેલા છે, તેમ આપણે લોક નાટ્યકલા અત્યારે જોવાની છે.
હવે લોક નાટ્ય કલાને ત્રણ ભાગમાં વિભાજિત કરેલી છે. હું અહીંયા લખીશ કે લોક નાટ્ય કલા, અને એણે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલો છે અનુષ્ઠાનિક નાટ્યકલા, અનુષ્ઠાનિક નાટ્યકલા. ત્યારબાદ બીજો ભાગ છે મનોરંજન આધારિત નાટ્યકલા, બરોબર. ત્યારબાદ ત્રીજો ભાગ છે દક્ષિણ ભારતીય નાટ્યકલા. દક્ષિણ ભારતીય નાટ્યકલા આપણે યાદ રાખવાનું છે, બરોબર. હવે અનુષ્ઠાનિક નાટ્યકલામાં શું શું આવે છે, બરોબર, અને એ નાટ્યકલા આવશે એ ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે એ આપણે જોવાની છે. હવે અનુષ્ઠાનિક નાટ્યકલાની આપણે ચર્ચા કરીએ તો આ નાટ્યકલા એ ભક્તિ આંદોલનના સમયે શ્રદ્ધા પ્રગટ કરવાનું મહત્વનું આણે કામ કર્યું હતું. ભક્તિ આંદોલન જ્યારે થયું, બરોબર છે, અને એ વખતે ભગવાન પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાનું કામ અનુષ્ઠાનિક નાટ્યકલાએ કરેલું છે, યાદ રાખવાનું છે. ભક્તિ આંદોલન સમયે. પરંતુ હવે પ્રશ્નો ક્યાં પૂછી શકે એની પણ ડિસ્કશન કરીએ. પેલું પૂછે અંકિયા નટ અથવા અંકિયા નાટ્યકલા, બરોબર, ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે. હવેથી ક્વેશ્ચન આવી શકે અહીંયા, અંકિયા નાટ્યકલા કે જે એક અનુષ્ઠાનિક નાટ્યકલાનો જ પ્રકાર છે, બરોબર છે, એ ક્યાં રાજ્ય સાથે સંકળાયેલી છે, તો આપણે એને કહીએ આસામ. આપણે આસામ કહીએ, આસામ સાથે સંકળાયેલી છે, અને કૃષ્ણની જીવન લીલાનું ચિત્રણ કરે છે, બરોબર. હવે તમને ક્લિયર થયું હશે કે શા માટે ભક્તિ આંદોલન વખતે શ્રદ્ધા પ્રગટ કરવાનું કામ કર્યું, કારણ કે ભગવાન સાથે કનેક્ટેડ છે, કૃષ્ણની જીવન લીલા સાથે કનેક્ટેડ છે. આ પેલો આપણે કહેવાય કે શૈલી, અંકિયા નાટ્યકલા શૈલી જોઈએ, એ કૃષ્ણની જીવન લીલાનું વર્ણન કરે છે. કૃષ્ણની જીવન લીલાનું વર્ણન કરે છે. ત્યારબાદ આપણે જોઈએ રામલીલા, ઉત્તર પ્રદેશની નાટ્યકલા છે. આપણે યાદ રહી જવું જોઈએ રામલીલા એ ક્યાંની નાટ્યકલા છે, તો કહેવાય કે ઉત્તર પ્રદેશની નાટ્યકલા છે. કઈ? તો રામલીલા. ત્યારબાદ આપણે જોઈએ રાસલીલા. જો અહીંયા કન્ફ્યુઝન ન થવું જોઈએ, રામલીલા એ ઉત્તર પ્રદેશ સાથે કનેક્ટેડ છે અને રાસલીલા એ ગુજરાત સાથે કનેક્ટેડ છે, બરોબર. હું અહીં લખીશ રાસલીલા, ભૂલાઈ ન જવું જોઈએ, એ ગુજરાત સાથે કનેક્ટેડ છે. અને ગુજરાતમાં ખાસ કરીને કૃષ્ણ અને રાધાની કિશોર અવસ્થાની વાત કરવામાં આવે છે, બરોબર. પ્રેમ કથાઓને નૃત્ય અને નાટ્ય દ્વારા ભજવવામાં આવે છે. હું આખે આખું સ્ટેટમેન્ટ નહીં લખું, પરંતુ કૃષ્ણ અને રાધાની જે કિશોર અવસ્થાની જે એની પ્રેમ કથા હતી એને નૃત્ય અને નાટ્ય સ્વરૂપે એઝ અ રાસલીલા તરીકે ગુજરાતમાં ભજવવામાં આવે છે. ત્યારબાદ અગત્યની નાટ્યકલા છે, બરોબર. ત્યારબાદ અગત્યની નાટ્યકલા છે રમ્મન. કઈ નાટ્યકલા આવી? રમ્મન. તો આ નાટ્યકલા એ ઉત્તરાખંડ સાથે સંકળાયેલ છે. ક્યાં? ખંડ સાથે. તો કહેવાય કે ઉત્તરાખંડ સાથે રમ્મન નાટ્યકલા સંકળાયેલી. નાટ્યકલાની શૈલીનો પ્રકાર છે અનુષ્ઠાનિક નાટ્યકલા શૈલીનો પ્રકાર છે રમ્મન નાટ્યકલા. ઉત્તરાખંડ સાથે સંકળાયેલી છે. અને મહત્વનો પ્રશ્ન અહીંથી, શા માટે રમ્મન ઇઝ અ મોસ્ટ આઈમ્પી? રમ્મન ઇઝ અ મોસ્ટ આઈમ્પી. હવે તમને થતું હશે કે ભાઈ મેં રમ્મનને મોસ્ટ આઈમ્પી શા માટે કીધું, કારણ કે આ નાટ્યકલા છે, આ નાટ્યકલાની શૈલી છે એને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતના રૂપમાં યુનેસ્કોની યાદીમાં સામેલ કરેલ છે. આ રમ્મન નાટ્યકલા છે ઉત્તરાખંડમાં છે, બરાબર, ઉત્તરાખંડમાં છે. અને એનું મહત્વ શા માટે એનું વધારે? કારણ કે માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતના રૂપમાં યુનેસ્કોની યાદીમાં સામેલ કરેલ છે, બરોબર. અને આ નાટ્યકલા શેનું રિપ્રેઝન્ટેશન આપે છે આપણને? તો કહેવાય કે સ્થાનિક દેવતા ભૂમિપાલને સમર્પિત છે, બરોબર. સ્થાનિક દેવતા છે ત્યાંના ઉત્તરાખંડના ભૂમિપાલ, બરોબર, એની સાથે સંબંધિત છે. કોણ? રમ્મન નાટ્ય કલા. એ આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આ અત્યાર સુધી હતી અનુષ્ઠાનિક નાટ્ય શૈલીના પ્રકારો,
બરોબર શેના પ્રકારો હતા? અનુષ્ઠાનિક નાટ્ય શૈલીના પ્રકારો હતા. હવે આપણે જોશું મનોરંજન આધારિત નાટ્યકલા શેનું શેનું આપણે જોવાનો પ્રયત્ન કરશું. તો કહેવાય કે મનોરંજન આધારિત નાટ્યકલા કે જે આપણો બીજો પ્રકાર હતો. હવે એમાં સૌ પ્રથમ ભવાઈ આવે છે કે જે આપણને ઓલરેડી ખબર જ હશે. ભવાઈ બરોબર, તો ભવાઈ ગુજરાત, રાજસ્થાન અને ગુજરાતમાં પણ કચ્છ અને કાઠિયાવાડ ક્ષેત્રોમાં વધુ. બરોબર, ભવાઈ એઝ અ નાટ્ય નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે ગુજરાતમાં, રાજસ્થાનમાં અને ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને કાઠિયાવાડના ક્ષેત્રોમાં. અને અસાઈ ઠાકર આપણે એનાથી પરિચિત જ હશું. 360 ટોટલ વેશો એણે આપેલા છે અને તેમાં અર્ધશાસ્ત્રીય સંગીતનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ ક્વેશ્ચન કે ભવાઈમાં અર્ધશાસ્ત્રીય, પૂરેપૂરું શાસ્ત્રીય નહીં પરંતુ અર્ધશાસ્ત્રીય સંગીતનો સમાવેશ થાય છે. અને આ જી ભવાઈમાં જે નાટક કલા હોય, નાટ્ય કલા હોય એના સૂત્રધાર હોય એને નાયક કહેવાય છે. અને ભવાઈમાં પુરુષ જો સ્ત્રીનું પાત્ર ભજવે તો એને કાચર્યા તરીકે ઓળખાય. બરોબર, સેના તરીકે? કાચર્યા તરીકે. પુરુષ હોય એ સ્ત્રીનું પાત્ર ભજવે બરોબર, તો એને કાચર્યા તરીકે ઓળખવામાં આવે. અને ભવાઈમાં પાત્ર શીખવનારને વેશગરો કહેવાય. બરોબર છે, ભવાઈમાં પાત્ર શીખવનારને શું નામ આપવામાં આવેલું છે? વેશગરો નામ આપવામાં આવેલું છે. બરોબર, અને મહત્વપૂર્ણ એક જાણકારી આપણે લઈ લઈએ કે ભાઈ ભૂંગળનું હાલ માત્ર 20 નગરમાં ઉત્પાદન થાય છે. બરોબર, અને તરવડા બ્રાહ્મણો, બરોબર તરવડા બ્રાહ્મણો, બ્રાહ્મણોની એક જાતિ હશે તરવડા બ્રાહ્મણો. બરોબર, બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીતે ભવાઈ ભજવવામાં આવે છે અને ભૂંગળનું જે એકમાત્ર ઉત્પાદન 20 નગરમાં થાય છે. ત્યારબાદ આ તો ભવાઈની આપણે વાત કરી લીધી. હવે મનોરંજન આધારિત નાટકોમાં, નાટ્ય શૈલીમાં આપણે એક બીજું નાટ્યક જોઈએ. બરોબર, ઈ છે 10 કઠિયા. ક્યાં ભજવવામાં આવે છે? ઓડિશામાં. યાદ રાખવાનું છે 10 કઠિયા. બરોબર છે, આ ક્યાં ભજવવામાં આવે છે? તો કહેવાય કે ઈ ઓડિશામાં ભજવવામાં, આ ઓડિશા સાથે સંકળાયેલ છે. ત્યારબાદ ગરોડા, બરોબર ગરોડાની વાત કરીએ. આ નાટ્ય શૈલી એ ગુજરાતની છે. બરોબર છે, આ નાટક ગુજરાતનું છે ગરોડા સ્વરૂપે. બરોબર, અને ઈ શૌર્ય વર્તાનું વર્ણન રંગીન ફોટોગ્રાફ દ્વારા ગરોડામાં કરવામાં આવે છે. યાદ રાખવાનું 10 કઠિયા ત્યાંનું, ઓડિશાનું ગરોડા, ગુજરાતનું જાત્રા. બરોબર છે, હવે આવે છે જાત્રા. હવે જાત્રાની કંઈક વિશેષતા છે એ આપણે જોઈએ કે ભાઈ જાત્રાની શું વિશેષતા. જાત્રા આ જે શૈલી છે મનોરંજન આધારિત નાટ્યકલાની, એ પૂર્વ ભારતમાં, ક્યાં? પૂર્વ ભારતમાં પ્રખ્યાત છે. અને જેનો આરંભ કોણે કર્યો હતો? તો કે પ્રસિદ્ધ વૈષ્ણવ સંત, જેનો આરંભ વૈષ્ણવ સંત શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા, શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા કરવામાં આવ્યો હતો. અને જાત્રાની વાત કરીએ તો ગ્રામીણ બંગાળીઓ કૃષ્ણની શિક્ષાઓનો પ્રચાર કરવા તેનો ઉપયોગ કરતા. બરોબર છે, એ યાદ રાખવાનું છે. બરોબર છે, ગ્રામીણ બંગાળીઓ કૃષ્ણની શિક્ષાઓનો પ્રચાર કરવા તેનો ઉપયોગ કરતા. અને ઓડિશામાં સાચી જાત્રા નામક એક લોકપ્રિય શેરી નાટકો પણ પ્રચલિત છે. સાચી જાત્રા નામક એક લોકપ્રિય શેરી નાટકો પણ, પરંતુ ક્યાં? ઓડિશામાં. શું નામ મેં કીધું? સાચી જાત્રા. બરોબર, ઓડિશામાં શેરી નાટકો સ્વરૂપે પ્રખ્યાત છે. પરંતુ જે જાત્રા પૂછે તો પૂર્વ ભારત, એમાં કોઈ રાજ્ય ય ન પૂછી શકે, અને પૂછે તો બંગાળ અને ઓડિશા આપણે લખી શકીએ. ત્યારબાદ કરિયાલા, ઈ હિમાચલ પ્રદેશ સાથે, આ નાટ્ય શૈલી હિમાચલ પ્રદેશ સાથે સંકળાયેલ છે. કઈ નાટ્ય શૈલી મેં કીધી?
કરિયાલા, યાદ રાખવાનું છે કરિયાલા એ હિમાચલ પ્રદેશ સાથે સંકળાયેલ છે. અને ત્યારબાદ અને ઈ કરિયાલાની એક વિશેષતા શું છે કે ભાઈ રાત્રિના સમયે કરવામાં આવે છે. ત્યારબાદ માંચ, ઈ મધ્ય પ્રદેશ સાથે આપણે યાદ રાખવાનું છે, મનોરંજન આધારિત નાટ્યકલા છે માંચ, ઈ ક્યાં? મધ્ય પ્રદેશમાં. ત્યારબાદ આપણે જોઈએ નોટંકી. બરોબર, નોટંકી ઈ ઉત્તર ભારતમાં, બરોબર, આ નોટંકી નાટ્યકલા ઉત્તર ભારતમાં આપણને જોવા મળે. ક્યાં જોવા મળે? નોટંકી નાટ્યકલા ઉત્તર ભારતમાં. અને મહત્વપૂર્ણ અહીંથી એમ થાય કે એનો ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં જોવા મળે, તો કે અબુલ ફઝલનું પુસ્તક આઈને અકબરીમાં આ નોટંકી નાટ્યકલાનો ઉલ્લેખ જોવા મળે છે. બરોબર, અબુલ ફઝલનું ગ્રંથ છે આઈને અકબરી, કે જેમાં નોટંકી નાટ્યકલાનો ઉલ્લેખ જોવા મળે છે. આ નૃત્ય અને સંગીતના માધ્યમથી રજૂ થાય છે. આ નોટંકી છે એ નૃત્ય અને સંગીતના માધ્યમથી રજૂ થાય છે. બરોબર, માધ્યમ ક્યું છે એ જોવાનું રહીએ. અને મહત્વનો પ્રશ્ન પૂછે ઉત્તર ભારત સાથે સંકળાયેલ, અને ઉત્તર ભારતમાં પણ ખાસ કરીને કાનપુર અને લખનૌની આસપાસના ક્ષેત્રોમાં. ત્યારબાદ પોવાડો, મનોરંજન આધારિત નાટ્યકલાનો એક બીજું છે પાઠ પોવાડો. બરોબર, એ મહારાષ્ટ્રમાં આપણે યાદ રાખવાનું છે. એ પોવાડો ક્યાં? તો કહેવાય કે મહારાષ્ટ્રમાં, પોવાડો મહારાષ્ટ્રમાં. અને એ શિવાજીની વીરતાને પ્રગટ કરે છે. શું કરે છે? શિવાજીની વીરતાને પ્રગટ કરે. યાદ રાખવાનું છે. ત્યારબાદ તમાશા, મનોરંજન આધારિત નાટ્યકલા છે તમાશા, ઈ પણ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલ છે. કઈ નાટ્યકલા? તમાશા. બરોબર, ઈ મનોરંજન આધારિત છે, મહારાષ્ટ્ર સાથે સંકળાયેલ છે. હવે આની એક વિશેષતા છે. ઈ વિશેષતા શું છે? ઈ વિશેષતા છે કે સ્ત્રીઓ દ્વારા પુરુષોની ભૂમિકા ભજવતી નાટ્યકલા નો ઈ પાઠ કયો? તો આપણે કહી શકીએ તમાશા. નાટ્ય શૈલી કઈ? તો એ કહેવાય કે તમાશા. બરોબર છે, સ્ત્રીઓ દ્વારા પુરુષોની ભૂમિકા ભજવાય છે. સેમા? તમાશામાં, મન મહારાષ્ટ્રમાં ભજવાય છે ઈ. ત્યારબાદ ભાંડ પાથર, ઈ જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમ સમુદાયની આ એક નાટ્યકલા મનોરંજન આધારિત છે ભાંડ પાથર. બરોબર છે, ઈ જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમ સમુદાય દ્વારા. ત્યારબાદ ભાવોના, એક મહત્વપૂર્ણ અહીંથી પૂછી શકે ભાવોના, યાદ રાખવાનું છે. મનોરંજન આધારિત નાટ્યકલામાં ભાવોના ઈ ક્યાં રાજ્ય સાથે સંકળાયેલ છે? તો અસમ સાથે સંકળાયેલ છે. અહીંયા અ ફોર, અહીંયા અ યાદ રાખી લ્યો, અને અ ફોર અસમ, અસમ સાથે સંકળાયેલ છે. અને અસમમાં પણ એક ટાપુને એક જિલ્લો ઘોષિત કરાયો છે. એ જિલ્લો છે માજુલી ટાપુ પરના લોકોની આ નાટ્યકલા છે ભાવોના, અને એ વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલ છે. પર અહીંયા યાદ રાખવાનું અસમમાં ક્યાં? માજુલી ટાપુની વાત થાય છે. બરોબર, માજુલી ટાપુની વાત થાય છે, અને વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલ છે, વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે. તો ફરીથી આપણે મનોરંજન આધારિત નાટ્યકલાનું પૂરું થયું, તો એનું રિવિઝન કરી લઈએ. ભવાઈ આવી ગયું, કંઈ ખાસ છે નહીં. ત્યારબાદ 10 કઠિયા ઓડિશા સાથે સંકળાયેલ, ફરીથી કહું 10 કઠિયા ઓડિશા સાથે સંકળાયેલ. ત્યારબાદ ગરોડા ગુજરાત સાથે, ત્યારબાદ જાત્રા પૂર્વ ભારત અને ખાસ કરીને બંગાળ અને ઓડિશામાં, અને ત્યારબાદ કરિયાલા હિમાચલ પ્રદેશમાં. ફરીથી કહું કરિયાલા હિમાચલ પ્રદેશમાં, માંચ મધ્ય પ્રદેશમાં, મ ફોર મધ્ય પ્રદેશ. ત્યારબાદ
હું કહું નોટંકી ઉત્તર ભારત સાથે, ત્યારબાદ હું કહું પોવાડો મહારાષ્ટ્ર સાથે, ત્યારબાદ તમાશા મહારાષ્ટ્ર સાથે, ત્યારબાદ ભાંડ પાથર ઈ જમ્મુ કાશ્મીરમાં મુસ્લિમ સમુદાય સાથે, ત્યારબાદ ભાવોના અ ફોર અસમ અને અસમમાં માજુલી ટાપુ સાથે, વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલ છે. હવે છેલ્લો પ્રકાર વધ્યો છે, દક્ષિણ ભારતની નાટ્યકલા. બરોબર છે, એક છેલ્લો પ્રકાર છે એ આપણે ડિસ્કશન કરી લઈએ, દક્ષિણ ભારતની નાટ્યકલા. હવે દક્ષિણ ભારતની નાટ્યકલાની જો વાત કરીએ, એમાં મહત્વપૂર્ણ આવે છે પેલું યક્ષગાન. શું આવે છે? યક્ષગાન આ દક્ષિણ ભારતની નાટ્યકલામાં. તો હું એક વાત કરું કે યક્ષગાની આંધ્ર પ્રદેશ અને કર્ણાટક માં સંકળાયેલું, આંધ્ર પ્રદેશ સાથે પણ સંકળાયેલું છે અને કર્ણાટકમાં પણ સંકળાયેલું છે. બરોબર, અને સૌથી પ્રાચીનતમ નાટ્યકલા છે આ યક્ષગાન. બરોબર, યાદ રાખવાની છે. હું અહીંયા લખી દઉં કે યક્ષગાન ઈ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલું છે અને સૌથી પ્રાચીનતમ તમ આ નાટ્યકલા છે. બરોબર, યક્ષગાનની કેટલીક લોકપ્રિય નાટકો, બરોબર, એ આપણે જોઈએ. યક્ષગાનના કેટલીક લોકપ્રિય નાટકો, એના પ્રકાર છે મહારાષ્ટ્રની લલિતા, મહારાષ્ટ્રની લલિતા, ત્યારબાદ ગુજરાતની ભવાઈ. ઈ યક્ષગાનનો જ પ્રકાર છે, યક્ષગાનનો જ પાઠ છે એમ આપણે માનવાનું છે. ગુજરાતની ભવાઈ આ યક્ષગાનનો પાઠ, નેપાળની ગંધર્વમાન, નેપાળની ક્યુ ગંધર્વ માન આ કોની સાથે સંકળાયેલ છે? યક્ષગાન સાથે. યક્ષગાનનો જ પ્રકાર છે આ, મેં તમને કીધું ઈ. મહારાષ્ટ્રની ભવિતા લલિતા, ગુજરાતની ભવાઈ, નેપાળની ગંધર્વ માન. ત્યારબાદ આપણે જોઈએ બુર્રા કથા. બરોબર છે, બુર્રા કથા ઈ આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલ છે. યાદ રાખવાનું છે આપણે. શું યાદ રાખવાનું છે? બુર્રા કથા ઈ આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલ છે. બુર્રા કથા આપણે યાદ રાખવાનું છે. અને એક મહત્વપૂર્ણ હવે આવે છે, દક્ષિણ ભારતની નાટ્યકલામાં આપણે જોયું પેલું યક્ષગાન, અને યક્ષગાનના પણ પાઠ અલગ અલગ રાજ્યમાં અસ્તિત્વમાન છે. એ પણ જો મહારાષ્ટ્રના લલિતા તરીકે, ગુજરાતની ભવાઈ તરીકે, નેપાળના ગંધર્વ માન તરીકે, ગંધર્વ ગાન તરીકે, ત્યારબાદ બુર્રા કથા આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલ, ત્યારબાદ કુરુવંજી. આ એક મહત્વપૂર્ણ છે કારણ કે એની એક વિશેષતા છે, કુરુવંજીમાં શું છે, ઈ એક ભવિષ્ય વક્તા હોય. બરોબર છે, કુરુવંજી નાટ્યકલામાં એક ભવિષ્ય વક્તા હોય. કોણ હોય? ભવિષ્ય વક્તા હોય. અને ઈ ભવિષ્ય વક્તા નાયિકાના ભવિષ્યની ભવિષ્યવાણી કરે છે. શું કરે છે? નાયિકાના ભવિષ્યની, નાયિકાના ભવિષ્યની ભવિષ્યવાણી કોણ કરે છે? ભવિષ્ય વક્તા. આ આપણે યાદ રાખવાનું છે. બરોબર છે, અને ત્યારબાદ આપણે કહીએ કે છેલ્લી મહત્વની નાટ્યકલા દક્ષિણ ભારતની કૃષ્ણાષ્ટમ, એ કર્ણાટકમાં છે. બરોબર, જો આંધ્ર પ્રદેશ અને કર્ણાટક જ આવ્યું, બીજું આવ્યું જ નથી કાંઈ. યાદ રાખવાનું છે, શું આવ્યું છે? આંધ્ર પ્રદેશ અને કર્ણાટક જ આવેલું છે. હવે આપણે વાત કરીએ છેલ્લી જ હતી કૃષ્ણાષ્ટમ. બરોબર, મેં વાત કરી દીધી કર્ણાટક સાથે સંકળાયેલ છે. કૃષ્ણાષ્ટમ ઈ કોની સાથે સંકળાયેલ છે? કર્ણાટક સાથે સંકળાયેલ છે. બરોબર, તો આ અત્યાર સુધીની આપણે જે નાટ્યકલાની ચર્ચા કરી, બની શકે કે અહીંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે. અને હું ફરીથી કહું છું, એક ક્વેશ્ચનનું મહત્વ શું, ઈ એટ ધ એન્ડ જ્યારે આપણે પેપર દઈને આવી અને આન્સર કી સાથે કમ્પેરિઝન કરીએ ને આપણા આન્સર્સની, ત્યારે ઈ એક માર્કનું મહત્વ જણાય કે ભાઈ એક માર્કનું શું મહત્વ. તેથી આવી રીતે સ્માર્ટલી એવા ટોપિકની આપણે
શોધખોળ કરીએ, એવા ટોપિકની ચર્ચા કરીએ, એવા ટોપિક તૈયાર કરીએ કે જેથી એક માર્ક આપણે ઇઝીલી મેળવી શકીએ. બરોબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું વધારે ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે, અને જ્યાંથી પણ એક અથવા બે અથવા ત્રણ માર્ક મેળવી શકાતા હોય એ ટોપિક, એટલો બધો હોટસ્પોટ હોય. બરોબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.